નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગરના કાલાવડ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પંચવર્ષીય પાટોત્સવની સોશિયલ મીડિયાના માધ્યમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમાજના ભાઈઓ અને બહેનોએ સામૂહિક આરતી ઉતારીને મહાઆરતીનો લાભ લીધો હતો. બનાસકાંઠો જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવે છે. રાજસ્થાનથી મોટા પાયે દારૂની ઘૂસણખોરી તો થાય છે, પરંતુ હવે માદક દ્રવ્યોની હેરાફેરી પણ વધી છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે બાતમીના આધારે SOG તેમજ અમીરગઢ પોલીસે 14 કિલો 643 ગ્રામ ચરસ કે જેની કિંમત 1,46,00,000 છે તે ઝડપી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મંદિરમાં માતાજીની પાન પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરીની રોજ 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો. હાલમાં લગ્નસરાની સિઝન દરમિયાન જ કોરોનાની ત્રીજી લહેર જોર પકડતા મંડપ ડેકોરેશન તેમજ લાઇટ શણગાર સહિતના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. માંડમાંડ 2 વર્ષે બેઠા થઈ જઈ રહેલા આ ધંધાને નવી કોરોનાની લહેરે ફટકો માર્યો છે. આમ અનેક ધંધાર્થીઓની હાલત ફરી મરવા વાકે જીવવા જેવી થઈ છે, જેને લઈને રાજ્યના 70% ઓર્ડર કેન્સલ થયા છે, જેને લઈને હવે 15 લાખ પરિવારને અસર પહોંચી છે. અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાપ્તિ પરિણીતાએ ઘરે પાછો કાંઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. હાલોલ પાલિકાના સત્તાધીશોની લઘુમતી વિસ્તારોને વિકાસથી વંચિત રાખવાની રાજનીતિ સામે વિપક્ષ નેતાઓએ અપીલ દાખલ કરી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ સવર્ણ સુખધામ સંસ્થા વિહગનો વિસામો દ્વારા અબોલ જીવ માટેની સેવા ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો જોવા મળ્યા છે. તો હવામાન વિભાગની 2 દિવસીય આગાહીને લઈને વાતાવરણ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે SMCના 2 વાહન જપ્ત કર્યા. પ્રજાસત્તા પર્વની ઉજવણી કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે ગુજરાત સરકાર. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અક્ષર પટેલે બર્થડે પર સગાઈ કરીને દિવસ બનાવ્યો ખાસ. સુરતમાં બનેલી યોગી મોદીના ફોટાવાળી સાડીની ડિમાન્ડ UPમાં વધી, 50,000 સાડીનો ઓર્ડર. MS યુનિવર્સિટીમાં 175 વિદ્યાર્થીનીનો કોરોના ટેસ્ટ. રેમો ડિસુઝાના સારાનું નિધન, ઘરમાં મળ્યું સૌ, બહેન બોલી ક્યારે માફ નહીં કરું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેરમાં કોરોનાથી મોતનો રેશિયો 10%થી વધુ. આ વખતે કેરી બોડી આવશે, 75% આબાનો મોર આવવાના બાકી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો જોવા માટે જોતા રહો ZSTV.